નમસ્કાર, વેલકમ ટુ સ્ટ્રીટ ન્યૂઝ ચેનલ ગુજરાત. હવે આપણે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ગામ ખાતે આવેલી ખત્રી કિરાણા સ્ટોર ગોકુલ સ્ટેટ પાસે પાર્કિંગ કરેલી આઈસર ગાડી ચોરી થઈ હતી. 14 તારીખના રાત્રે 12:30 કલાકે આ ચોરીનો બનાવ બન્યો હતો. સીસીટીવી ફૂટેજમાં ગાડી લઈ જતા નજરે પડી રહી છે. મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝ ચેનલ આપે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બોડેલીનો ડેપો પાછળનો આ વિસ્તાર છે, જેમાં ગોકુલ સ્ટ્રીટ આવે. વિસ્તારની અંદર એક તો સ્ટ્રીટ લાઇટ પણ ચાલુ છે અને પાસે નજીકમાં એક સીસીટીવી કેમેરા પણ લાગેલા છે. તેમ છતાં પણ આ જગ્યા પરથી એક જ અઠવાડિયામાં 2 મોટી ગાડીનો ચોરી થઈ છે, જેમાં એક બોલેરો અને એક આઈસર. તો તેઓના માલિકથી આપણે જાણીશું તેઓ શું કહી રહ્યા છે. હા જી, હવે આમાં સોસાયટી છે, કોઈ જંગલ નથી, વસ્તી છે, ના એ મોટા સાધનો ચોરાતા હોય તો એમાં ઓનરની રોજીરોટીનું શું થાય? એની પર જેને જીવન જીવવાનું હોય તો આ તો કોઈ નાની વસ્તુ નથી કે આપણે એને ઘરમાં મૂકી દઈએ કે ભાઈ લોકરમાં મૂકી આવીએ અને બહાર જ મૂકવી પડે. આટલી મોટી આઈસર, મોટી બોલેરો, એને તો બહાર જ પાર્કિંગ કરવું પડે. બધા પાસે પાર્કિંગ ના હોય, સરકારી જગ્યામાં બી પાર્કિંગ કરવું પડે. તો એને માટેનો શું વિકલ્પ? હવે જે તે ઓનરની ગાડી ચોરી હોય તેની રોજીરોટીનું શું? સવારમાં એને તો પોઈઝન ખાવાનો જ વારો આવે. તેને માટે તો પ્રશાસનને કંઈ ને કંઈ કરવું જોઈએ. તો આ બનાવ ક્યારે બન્યો હતો અને ગાડી પાર્કિંગ કર્યા બાદ કેટલા દિવસમાં ચોરી થઈ હતી? ગાડી પાર્કિંગ કર્યા પછી બીજા દિવસે ચોરાઈ, એટલે શનિવારની રાત ને રવિવારની સવારમાં લગભગ 1:30 વાગ્યાના સુમારે રાત્રે ગાડી ચોરાઈની સીસીટીવી ફૂટેજ બી આમાં અમે આપેલ છે. તો આ અંગે તમે સરકાર, આપણે ગામ લોકો માટે શું સમાચાર આપશો? ગામ માટે આ આપી જાય છે સોશિયલ મીડિયા પર એક પ્રેરણા ઘર દરેકને માટે કે પોતપોતે સાવધાન રહેવું. આમાં પ્રશાસન આપણને કોઈ સપોર્ટ કરવાનું નથી, જત પોતાની ગાડી પોતે સાચવવી પડશે. જો એક તો ગામમાંથી એક જ વિસ્તાર છે, આ એક જ સોસાયટી છે જે કોકોડી સ્ટેટ છે, જેમાં બોલેરો ગાડી ચોરી થઈ છે અને એક આઈસર ગાડી ચોરી થઈ છે, જે સ્પષ્ટ દેખાઈ રહી છે સીસીટીવી ફૂટેજમાં. રાત્રિના 12:30 સુમારે આ ગાડી અહીંથી જઈ રહી હતી. તો અને લોકો એક દહેશત ભરાઈ ગઈ છે અને ચોરોનો આતંક વધી ગયો છે બોડેલીમાં. તે વિશે સરકાર ખૂબ જ ધ્યાન આપે અને દરેક જગ્યા ઉપર, એક તો મારા તરફથી એક વાત કહીશ કે દરેક વિસ્તારમાં પોતપોતાના એરિયામાં જે છે તે સીસીટીવી ફૂટેજ લગાવો, જેનાથી ચોરોની અંદર એક દહેશત પેદા થશે કે આ સીસીટીવી ફૂટેજ લાગેલા છે. અહીં નજીકમાં એક સીસીટીવી ફૂટ લાગેલા હોવા છતાં પણ અહીંયાથી આઈસર અને બોલેરો ગાડી ચોરી થઈ છે. એક બીજા એક ઓનર છે તેની સાથે વાત કરીશું આપણે સલીમભાઈ ખોજા, એમની સાથે વાત કરવી છે. હવે આ જે બીજી ગાડીના ઓનર છે બોલેરો, જેમની ગાડી ચોરી થઈ છે, તેમનાથી આપણે સાંભળીશું તું તેઓ શું કહી રહ્યા છે. અમે પોતે 7/3 શનિવારના રોજ સુરત અમારે કામ અર્થે ગયા હતા અને 8/8 રવિવારના સાંજે મારો ડ્રાઈવર 6:00 આસપાસ મારા ઘરની સામે બોલેરો પિકઅપ મૂકીને ઘરે જતી રહેલ. ત્યારબાદ સવારમાં 9 તારીખે સોમવારના રોજ 9:00 આસપાસ ડ્રાઈવર આવતા ગાડી પિકઅપ બોલેરો મારા ઘરની સામે મોકલી તે જગ્યાએ ન મળતા આજુબાજુ તપાસ કરતા ગાડી ચોરા ગઈ એવું જણાવેલ, જેથી મને ફોન દ્વારા જાણ કરે હું કરતા સુરતથી બોડેલી આવેલ અને મારા ઘરમાં સીસીટીવી ફૂટેજ તપાસ કરતા મારી ગાડી 8 તારીખના રાતના લગભગ 1:15 અરસાની અંદર કોઈ અજાણ્યા ઇસમે બાઇક લઈને આવેલ અને એક વ્યક્તિને ઉતારી અને 2 મિનિટની અંદર જ બોલેરો પિકઅપ લઈને રફુ ચક્કર થઈ ગયેલ. ઓકે, તો સીસીટીવી ફૂટેજમાં જે દિશામાં દેખાઈ રહ્યા છે કંઈ? સીસીટીવી ફૂટેજની અંદર માત્ર અંધારું હોય, રાતનો સમય હોય, જેથી ખાલી બાઇક જ એમ પસાર થાય જેટલું દેખાય છે અને પોતે બી મારા ઘરની પાસેથી પોતે દોડીને સામે ગાડી પડી છે ત્યાં જાય છે. એ બી થોડું અડધો વસ્ત્ર પહેરેલું હોય અને થોડું માથે બી ઢાંકેલું હોય એવું દેખાઈ રહ્યું છે. ઓકે, અને સાથે સાથે એક ગંભીર ગુનો બીજો બનાવ બી ટૂંક સમયની અંદર 5-6 દિવસના અંતરે ફરી પાસે મારા ઘરની પાસે જ એક આઈસર 1090
એ બી રાતના લગભગ બાઇક લઈને માણસ આવે છે, લગભગ 12:19-20 અને 5-6 મિનિટમાં 12:25 આસપાસ, 26 આસપાસ એ લઈને રફુ ચક્કર થઈ જાય છે. આ રીતે બે અમારી સોસાયટીની અંદર બે આવા મોટા એક ચોરીના બનાવો બનેલ છે, જે ગંભીર બાબત છે.